સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સુવાહકોને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે કેટલીક રસપ્રદ હકીકતો પ્રકાશમાં આવે છે. એ સુવાહકો પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર. ધાતુ એટલે કે વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને લેટિસ બિંદુઓ પર ગોઠવાયેલ ધન આયનો હોય છે. જ્યારે આવા વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન્સ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તેમના પર લાગતા બળની અસર હેઠળ ગતિ કરી સપાટી પર જમા થાય છે અને તેને અનુરૂપ તેની સામેની બાજુ પર ધન વિદ્યુત ભાર જમા થાય છે. આ વિદ્યુત ભારો વાહકના અંદરના વિસ્તારમાં લાગુ પાડેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ઉપર્યુક્ત વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા ક્ષેત્રો સમાન મૂલ્યના થાય છે ત્યારે વાહકમાં વિદ્યુત ભારોની ગતિ અટકી જાય છે અને વિદ્યુત ભારો વાહકના પૃષ્ઠ પર સ્થિર થઈ જાય છે. હવે સપાટીની નજીક જ અંદરના વિસ્તારમાં ત્રુટક રેખા વડે દર્શાવેલ પૃષ્ઠ જેવું ગાઉસિયન પૃષ્ઠ દોરીએ તો આ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી તેના વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુત ભાર પણ શૂન્ય હોય છે. આમ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ધાતુના વાહકોના કિસ્સામાં એક વાહકના પૃષ્ઠ પર સ્થિર વિદ્યુત વિતરણ પ્રેરિત થાય છે. બે વાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ત્રણ વાહકના અંદરના વિસ્તારમાં નેટ વિદ્યુત ભાર શૂન્ય હોય છે. ચાર વાહકની બહારના વિસ્તારમાં પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે પૃષ્ઠને લંબ હોય છે. આ મુદ્દો નીચે પ્રમાણે સમજી શકાય. અહીં પૃષ્ઠ પર વિદ્યુત ભારો સ્થિર છે. આનો અર્થ એવો થાય કે પૃષ્ઠ પર વિદ્યુત ભારોની ગતિ થાય તેવું કોઈ બળ વિદ્યુત ભારો પર લાગતું નથી. બીજા શબ્દોમાં પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ પાસે સ્થાનિક રીતે પૃષ્ઠને સમાંતર એટલે કે તે બિંદુએ પૃષ્ઠને દોરેલા સ્પર્શકની દિશામાં કોઈ વિદ્યુત બળ લાગતું નથી. અર્થાત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શકની દિશામાં ઘટક શૂન્ય છે. આ હકીકત દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા સ્થાનિક સપાટી ખંડને લંબરૂપે છે અને તેથી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠ પરથી લંબરૂપે નીકળે છે. પાંચ સુવાહકની અંદર બધે વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોવાથી સુવાહકના સમગ્ર કદના વિસ્તારમાં એટલે કે અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને સપાટી પરના સ્થિતિમાનના મૂલ્ય જેટલું હોય છે. છ વાહકની અંદર કોઈ બખોલ હોય તો વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈમાં મૂકવા છતાં વાહકની અંદર તેમજ બખોલની અંદર પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બખોલની ફરતે એક ગૌસિયન પૃષ્ઠ વિચારો. આ પૃષ્ઠ પરનું દરેક બિંદુ વાહકની અંદરનું બિંદુ હોવાથી આ સમગ્ર પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈ શૂન્ય છે. આથી બખોલની સપાટી પરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય છે. સંકલન વેક્ટર ઈ ડોટ વેક્ટર ડી એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન ઝીરો. અને બખોલની અંદર પણ વિદ્યુત ભાર ન હોવાથી બખોલની અંદર બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. આ હકીકતને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. આપણે આપણી કારમાં બેઠા હોઈએ અને બહાર વીજળીના કડાકા ભડાકા થતા હોય તો વીજળીથી બચવા માટે કારના બારણા બંધ કરી દેવા જોઈએ. આમ કરવાથી આપણે કારની બખોલમાં આવી જઈએ છીએ અને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થતા આપણને વીજળીથી રક્ષણ મળે છે. અત્યાર સુધી આપણે વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય છે તેનો વિચાર કર્યો. હવે આપણો પ્રશ્ન એ છે કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં
धातु पदार्थ पर विद्युत भार मुकिए तो शू थाय? जो धातुना अंदरना विस्तारमा विद्युत क्षेत्र न होय तो पृष्ठनी तद्दन नजीक त्रुटक बिंदुओथी दर्शाव्यू छे तेवू गाउसियन पृष्ठ लईए तो आ पृष्ठ परनु विद्युत क्षेत्रनु पृष्ठ संकलन शून्य थाय अने तेथी आ पृष्ठ वडे घेराता विस्तारमा विद्युत भार शून्य होय। अर्थात आपणे वाहक पर विद्युत भार मुकिए तो ते वाहकना बाह्य पृष्ठ पर ज वितरित थाय। वळी आ विद्युत भार पण स्थिर होय छे। आ हकीकत दर्शावे छे के आ विद्युत भारोने कारणे मळती विद्युत क्षेत्रनी रेखाओ स्थानिक रीते पृष्ठने लंब होय छे। आ हकीकत पण आकृति 2.11 मां दर्शावी छे। विद्युत भारित वाहकना पृष्ठ परना कोई पण बिंदुए विद्युत क्षेत्र सिग्मा अपॉन एप्साइलॉन जीरो जेटलू होय छे। आ हकीकत समझवा पिल बॉक्स जेवी गाउसियन सपाटी ध्यान मां लो। तेनो थोड़ो भाग पृष्ठनी अंदर अने थोड़ो भाग पृष्ठनी बाहर छे। आ पिल बॉक्स नी बंद सपाटी वडे घेरायेलो विद्युत भार Q is equal to सिग्मा ds, જ્યાં સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સુવાહક પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા। વાહકના પૃષ્ઠના દરેક બિંદુએ વેક્ટર E પૃષ્ઠખંડને લંબ છે, તેથી પૃષ્ઠ સદિશને સમાંતર વેક્ટર E સમાંતર વેક્ટર ds થશે। પરંતુ પૃષ્ઠની અંદર વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે, તેથી પૃષ્ઠની અંદરના પીલ બોક્સના આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। તેની બાજુ માટે દરેક બિંદુ આગળ ક્ષેત્રફળ સદિશ વેક્ટર ઈ ને લંબ છે, તેથી તેમાંથી ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। પૃષ્ઠની બહારના પીલ બોક્સના આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીએસ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ, માટે કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ। માટે ગોસના પ્રમેય પ્રમાણે ઈ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન ઝીરો is equal to sigma ds upon epsilon 0। માટે E is equal to sigma upon epsilon 0। સદિશ સ્વરૂપમાં વેક્ટર E is equal to sigma upon epsilon 0 into n caret। જો sigma ધન હોય તો વેક્ટર E પૃષ્ઠમાંથી બહારની તરફના લંબની દિશામાં છે। જો sigma ઋણ હોય તો વેક્ટર E પૃષ્ઠની અંદર તરફના લંબની દિશામાં છે। ધારો કે વાહકમાંની બખોલમાં ધન વિદ્યુત ભાર મૂકવામાં આવ્યો છે। આ વિદ્યુત ભારને કારણે બખોલની સપાટી અને વાહકની બાહ્ય સપાટી પર વિદ્યુત ભારો એવી રીતે પ્રેરિત થશે કે જેથી વાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ થાય। બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય હોય છે, તેમજ વાહકની બહારના ભાગમાં પણ તે વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય હોય છે।